નમસ્કાર મિત્રો ઓનલી જી કે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાનના પ્રથમ સત્રના તમામ એમસીક્યુ જોઈશું તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોઈજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી ટેલિગ્રામ તેમજ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ તમે જોઈન થઈ શકો છો તો દોસ્તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને જણાવી દઉં કે તલાટી જુનિયર ક્લાર્ક તેમજ વર્ગતણની તમામ પરીક્ષાઓ માટે આપણે ડેઈલી ટેસ્ટનું આયોજન કરેલું છે જો તમે આ ટેસ્ટ આપવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે ત્યાં જઈ તમે આ ડેઈલી ટેસ્ટ આપી શકો છો અને જે ટોપ થ્રી વિનર હશે તેમના નામ વિડીયોમાં એનાઉન્સ કરવામાં પણ આવશે તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાં જઈ તમે ટેસ્ટ આપી શકો છો તો મિત્રો સૌ આપણે પાઠ એકના એ છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એના તમામ એમ શીખ્યું જોઈશું પહેલો પ્રશ્ન કોણે અમેરિકા ખંડ શોધ્યો હતો તો એ હતો ક્રિસ્ટોફર કોલમ્બસ પ્રશ્ન નંબર બે આજે અમેરિકાના મૂળ વતનીઓ કયા નામે ઓળખાય છે તો જે અમેરિકાના મૂળ વતનીઓ છે તે રેડ ઇન્ડિયન નામે ઓળખાય છે પ્રશ્ન નંબર ત્રણ આજે અમેરિકાના કિનારાના ટાપુઓ કયા નામે ઓળખાય છે તો જે અમેરિકાના કિનારાના ટાપુઓ છે તે વેસ્ટ ઇન્ડિઝ નામે ઓળખાય છે પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી કોણે યુરોપથી ભારત આવવાના જળમાર્ગની શોધ કરી હતી તો જે યુરોપથી ભારત આવવાનો જળમાર્ગ છે તે વાસ્કો દ ગામાએ શોધ્યો હતો પ્રશ્ન નંબર પાંચ વાસ્કો દ ગામા સૌ પ્રથમ ભારતના કયા બંદરે ઉતર્યો હતો તો જે વાસ્કો દ ગામા છે તે સૌપ્રથમ ભારતમાં કાલિકટ બંદરે ઉતર્યો હતો પ્રશ્ન નંબર છ ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં કાલિકટમાં ખાલી જગ્યા નામના રાજાનું રાજ્ય હતું તો જામુરીનનું રાજ્ય હતું પ્રશ્ન નંબર સાત પોર્ટુગીઝોએ કાલીઘાટમાં કોટી ફરતી કિલ્લો બાંધી ખાલી જગ્યાના નામના સેનાપતિનો તેનો રક્ષક નિમ્યો હતો તો એ હતો અલ્બુ કર્ક પ્રશ્ન નંબર આઠ ઈસ્વીસન સોળસો ત્રેસઠમાં દસ લોકોએ ખાલી જગ્યામાં કોઠી સ્થાપી તો દસ લોકો હતા તેમને સોળસો ત્રેસઠમાં આગ્રામાં કોઠી સ્થાપી હતી પ્રશ્ન નંબર નવ ભારતમાં સૌ પ્રથમવાર આવનાર અંગ્રેજ વાહનનો કપ્તાન કોણ હતો તો એ હતો હોકિન્સ પ્રશ્ન નંબર દસ ભારતમાં આવેલી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વડો કોણ હતો તો એ હતો દુપ્લે પ્રશ્ન નંબર અગિયાર રોબર્ટ ક્લાઇવે બંગાળના નવાબના સેનાપતિ ખાલી જગ્યાને નવાબ બનાવવાની લાલચ આપી તો જેને લાલચ આપી હતી એ હતો મીર જાફર પ્રશ્ન નંબર બાર કયું યુદ્ધ ક્લાઈવનું કાવતરું હતું તો એ યુદ્ધ હતું પ્લાસીનું યુદ્ધ પ્રશ્ન નંબર તેર બ્રિટિશ કંપનીએ મીર જાફરને બંગાળના નવાબ તરીકે પદભ્રષ્ટ કરીને કોને નવાબ બનાવ્યો તો એ હતો મીર કાસિમ પ્રશ્ન નંબર ચૌદ નીચેના પૈકી કયા યુદ્ધથી ભારતનો ઇતિહાસ બદલાયો તો જે પ્લાસીનું યુદ્ધ થયું તેનાથી ભારતનો ઇતિહાસ બદલાયો પ્રશ્ન નંબર પંદર નીચેનામાંથી કયા સ્થળે પોર્ટુગીઝોએ સો વર્ષમાં પોતાની સત્તા જમાવી હતી તો એ હતું કાલિકટ અને મેંગ્લોર ગોવા અને મુંબઈના બેટ કોચીન અને દીવ દમણ આપેલ તમામ સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર સોળ સોળમી સદીના અંત ભાગમાં હોલેન્ડના ડચ લોકોએ ભારતમાં કયા સ્થળોએ વેપારી મથકો સ્થાપ્યા હતા તો જે ડચ લોકો હતા તેમને તેમના વેપારી મથકો પુલેખમાં ચેન્નાઈમાં અને આગ્રામાં આમ ત્રણ જગ્યાએ સ્થાપ્યા હતા પ્રશ્ન નંબર સત્તર કપ્તાન હોકિન્સે દિલ્હીના મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી કયા શહેરમાં કોઠી સ્થાપવાની પરવાનગી પણ મળી ન હતી તો સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી મળી ન હતી પ્રશ્ન નંબર અઢાર ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવીને કયા શહેરમાં વેપારી મથકો સ્થાપ સ્થાપી હતી તો એ હતું સુરત મચ્છીલિપટકમ અને પોન્ડિચેરી આપેલ તમામ સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર ઓગણીસ ઈસવીસન સોળસો એકાવનમાં અંગ્રેજોએ બંગાળમાં કઈ નદીના કાંઠે પોતાની કોઠીઓ સ્થાપીને આજુબાજુ કિલ્લા બાંધ્યા હતા તો એ હતી નદી હતી હુગલી નદી પ્રશ્ન નંબર વીસ યુરોપ અને એશિયાના દેશોના વેપાર માર્ગનું મુખ્ય મથક માટેનું કયું શહેરે તુર્કોની જીતી લીધું હતું તો એ હતું કોન્સ્ટેન્ટીનોપલ પ્રશ્ન નંબર એકવીસ પ્રાચીન સમયથી યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજવસ્તુઓની માંગ રહેતી હતી તો રેશમી કાપડ અને સુતરાઉ કાપડ તેજાના મલમલ અને મરી મસાલો આ બધાની ચીજવસ્તુઓની માંગ રહેતી હતી પ્રશ્ન નંબર બાવીસ ભારતમાં સૌપ્રથમ અને છેલ્લે કઈ યુરોપિયન પ્રજા આવી હતી તો પોર્ટુગીઝો એટલે કે ફ્રિંગો અને ફ્રેન્ચો પ્રશ્ન નંબર ત્રેવીસ ક્રિસ્ટોફર કોલંબસ કયા દેશનો વતની હતો તો તે ઇટલીનો વતની હતો પ્રશ્ન નંબર ચોવીસ ભારત આવવા નીકળેલો કોલંબસ આસ્મિક રીતે કઈ જગ્યાએ જય ચડ્યો તો એ તે અમેરિકાએ જળ ચડ્યો એ એ ભારત આવવા નીકળ્યો હતો પરંતુ અમેરિકા પહોંચી ગયો પ્રશ્ન નંબર પચીસ વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો તો તે પોર્ટુગલનો વતની હતો પ્રશ્ન નંબર છવ્વીસ વાસ્કો દ ગામાનું જહાજ કયા દિવસે કાલીગઢ બંદરે આવ્યું હતું તો બાવીસ મે ચૌદસો ને અઠ્ઠાણુંના દિવસે તે કાલીગઢના બંદરે પહોંચ્યું હતું પ્રશ્ન નંબર સત્યાવીસ ઈસવીસન સન પંદરસો બેમાં પોર્ટુગીઝોએ સૌપ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી તો કાલીકટમાં પ્રશ્ન નંબર અઠ્યાવીસ પોર્ટુગીઝોએ કઈ સાલમાં ગોવા જીત્યું તો પોર્ટુગીઝોએ ઈસવીસન પંદરસો ને માં ગોવા જીતી લીધું હતું પ્રશ્ન નંબર ઓગણત્રીસ પોર્ટુગીઝોએ બંગાળમાં હુગલી નદીના કાંઠે કોઠી સ્થાપી ત્યારે દિલ્હીમાં કયો મુગલ બાદશાહ ગાદી પર હતો તો ત્યારે જહાંગીર ગાદી પર હતો ડચ લોકોએ કયા દેશના વતની હતા તો જે ડચ લોકો છે તે હોલેન્ડ એટલે કે નેધરલેન્ડના વતની હતા પ્રશ્ન નંબર એકત્રીસ ડચ લોકો કોઈની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં તો જે ડચ લોકો છે તે અંગ્રેસો અંગ્રેજો સામે ટકી શક્યા ન હતા પ્રશ્ન નંબર બત્રીસ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થપાય તો જે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની છે તે ઈસવીસન સોળસોમાં સ્થાપવામાં આવી હતી પ્રશ્ન નંબર તેત્રીસ અંગ્રેજોનું પહેલું જહાજ ભારતમાં કઈ સાલમાં આવ્યું તો અંગ્રેજોનું પહેલું જહાજ ઈસવીસન સોળસો આઠમાં આવ્યું હતું પ્રશ્ન નંબર ચોત્રીસ કયા મુગલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી હતી તો એ હતો જહાંગીર પ્રશ્ન નંબર પાંત્રીસ કયા મુગલ બાદશાહે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી હતી તો એ હતો શાહજહાં પ્રશ્ન નંબર છત્રીસ ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપની ક્યારે સ્થપાય તો જે આ ફ્રેન્ચ ઇસ્ટ ઈન્ડિયા કંપની છે તેની સ્થાપના ઈસવીસન સોળસો ને ચોસઠમાં થઈ હતી પ્રશ્ન નંબર સાડત્રીસ અંગ્રેજોએ સૌ પ્રથમ કયા સ્થળે વેપાર કરવાની શરૂઆત કરી તો અંગ્રેજોએ સૌ પ્રથમ હુગલી નદીના કાંઠે વેપાર કરવાની શરૂઆત કરી હતી પ્રશ્ન નંબર આડત્રીસ અંગ્રેજોએ કયા મુગલ બાદશાહ પાસેથી કરવેરા આપ્યા વિના વેપાર કરવાની પરવાનગી મેળવી હતી તો એ ઔરંગઝેબ પાસેથી પ્રશ્ન નંબર ઓગણચાલીસ પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું તો પ્લાસીનું યુદ્ધ સત્તરસો ને સત્તાવનમાં થયું હતું પ્રશ્ન નંબર ચાલીસ ઈસવીસન સત્તરસો છપ્પનમાં બંગાળનો નવાબ કોણ હતો તો ઈસવીસન સત્તરસો છપ્પનમાં બંગાળનો નવાબ હતો સિરાજ ઉદ દોલ્લા પ્રશ્ન નંબર એકતાળીસ બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું તો જે બક્સરનું યુદ્ધ છે તે ઈસવીસન ને ચોસઠમાં થયું હતું પ્રશ્ન નંબર બેતાળીસ અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો તો અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ બાદ મિર્ઝાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર તેતાળીસ ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર ઇટાલીનો ખાલી જગ્યા હતો તો એ હતો ક્રિસ્ટોફર કોલમ્બસ તો મિત્રો આ હતા ધોરણ આઠના પ્રથમ સત્રના ચેપ્ટર નંબર વનના તમામ એમ શીખ્યું તો મિત્રો હું આશા રાખું છું કે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઇક કરી દો ચેનલ પર નવો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને અમારી ટેલિગ્રામ તેમજ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ તમે જોઈન થઈ શકો છો તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત